નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત મિતુલ ઓળેદરા। તો ખેડૂત મિત્રો, આજના વિડિયોની અંદર આપણે થ્રેસરમાં એરંડાનું કઈ રીતે સીટિંગ કરવું એની વાત કરીશું। તો વિડિયોમાં આગળ બન્યા રહેજો। અને ખાસ તમને પહેલા જણાવી દઉં કે આ કોઈ પણ કંપનીનું થ્રેસર હશે એમાં સેટિંગ તમારે હાલશે। અને ખાસ આપણે મલ્ટી ક્રોપ થ્રેસરમાં સેટિંગ બતાવવાના છે। એરંડાનું સ્પેશિયલ થ્રેસર આવે જે વધારે એરંડાનું જો કોઈ ખેડૂત મિત્રોને વાવેતર થતું હોય એરિયામાં તો એરંડાનું સ્પેશિયલ થ્રેસર લેવું, કારણ કે એમાં કંઈ સેટિંગ લાંબુ કરવું નથી પડતું અને એમાં જે સેટિંગો હોય છે એ પણ એકદમ પરફેક્ટ સેટિંગ હોય છે। આના કરતાં એનું રિઝલ્ટ પણ સારું હોય છે બધી જગ્યાએ હાલવામાં। તો વધારે ખેડૂત મિત્રોને જો કોઈ એરંડાનું વાવેતર થતું હોય તો ઊંઝા વિસનગરમાં બનાવે જ છે એરંડાના સ્પેશિયલ થ્રેસરો, તો એવા લેવા જેથી એમાં હાંકવાનું મજા આવે, રિઝલ્ટ સારું મળે, ઓછા માણસ જોઈએ અને એવી બધી હોય છે। તો આપણે આજે મલ્ટી ક્રોપ થ્રેસરમાં કઈ રીતે સેટિંગ કરવું, ઘણા બધા મિત્રોનો મેસેજ આવે છે, ફોન આવે છે કે ભાઈ અમારાથી સેટિંગ નથી થતું, અમુકને તો જોયેલ જ નથી કે ભાઈ કઈ રીતે ફિટિંગ થાય, શું છે, કેવા સેટિંગ આવે, અને અમુક મિત્રો બહુ સારી રીતે ચલાવે પણ છે, બરાબર। તો આપણે એમાં આજે તમને બતાવીશું આગળ કે કઈ રીતે સેટિંગ કરવું। પહેલાં તો આપણે સ્ટાર્ટ કરીએ તો બેલ્ટની તમને બધી સમજાવી દઉં। તો આ છે વી બેલ્ટ, જે ત્રણ મેન આવે ડ્રમ ફેરવવાના, બરાબર। તો એને આપણે ધાણાના સેટિંગમાં રાખવાનું, અને ધાણાના સેટિંગમાં રાખવાનું અથવા તો જે ડ્રમની શાફ્ટિંગ હોય ઉપલી મેન એમાં સૌથી મોટી પુલીમાં રાખવાનું, અને જો ડબલ શાફ્ટિંગ હોય તો અહીંયા ટોપી ખુલી જાય તમારે, અને બે પટ્ટા આવાના ચડી જાય અને ત્રણ પટ્ટા આના ચડી જાય એ રીતે રાખવાનું। અને ડબલ શાફ્ટિંગમાં હોય તો ડબલ શાફ્ટિંગમાં રાખવાનું, અથવા આવું ત્રણ પુલીવાળું અથવા મોટું થ્રેસર હોય ત્રણ શાફ્ટિંગવાળું તો ટ્રેક્ટરની ઉપરની બાજુ જે ડ્રમની શાફ્ટિંગ હોય એમાં સૌથી મોટી પુલીમાં પટ્ટા રાખવાના। હવે અહીંયા વાત કરીએ ઓટો ફીડરની, જો ઓટો ફીડરવાળું થ્રેસર હોય તમારે તો આને ઓટો ફીડરની પુલી છે ને એ હાઈ સ્પીડમાં રાખવાની, એટલે કે જો ધાણાની એટલે કે ઓટો ફીડરના ગેરબાજુ સૌથી નાની પુલીમાં પટ્ટા ચડાવવાના, અને જો સાદું સુપડાવાળું થ્રેસર હોય તો એમાં કંઈ પ્રશ્ન નથી, ધક્કો મારવાનો જ રહેતો હોય છે। હવે વાત કરીએ હવાના પટ્ટાની, તો હવાના પટ્ટાની વાત કરીએ તો આ પણ તમે જેમ ધાણામાં રાખો એ જ રીતે રાખવાનો, પંખો છે એ બાજુની શાફ્ટિંગ માં સૌથી નાની પુલીમ ચડાવવાનું, અંદરની જે શાફ્ટિંગ હોય પંખાવાળી એમાં સૌથી નાની પુલીમાં આ બેલ્ટને ચડાવો હવાના બેલ્ટને, એટલે એ તમારે આનું હવાનું સેટિંગ થઈ ગયું, બરાબર। હવે ખાસ અગત્યની વાત અને મેઇન વાત, અંદરના ડ્રમની કટર જારીનું સેટિંગ કઈ રીતે કરવું, પટ્ટા કેવી રીતના ફિટ કરવા એ તમને આ વિડીયોની અંદર બતાવું। હવે વાત કરીએ કે અહીંયા કેટલા નંબરની કટર જારી ચડાવવાની અંદર, બરાબર। પેલા તમને કટર જારી વિશે સમજાવું, પછી આની ઉપર જે લોખંડના પટ્ટા ભૂંસવા માટે આવે એરંડા એને એની વિશે સમજાવીશ। તો વાત કરીએ તો કે અંદર કટર જારી હું 8 mm વાપરું છું, 8 mm એટલે 5 આની બોલ્ટ અંદર આવી જાય આરામથી, થોડીક જગ્યા રહીએ એને 8 mm કહેવાય, બરાબર છે। હવે આમાં જારીઓમાં એવું હોય છે કે તમે અમુક એરંડામાં ઘણો બધો ફેરફાર હોય છે, ખરેખર એરંડામાં ફેરફાર નીકળે છે, અમુક જગ્યાએ 7.5 mm કટર જારી હાલે, 7 mm હાલે, અમુક જગ્યાએ 8 mm પણ નાની પડતી હોય છે, બરાબર। એના અમુક આ જે પ્રોબ્લેમ આવે છે એના પણ આપણે સોલ્યુશન હમણાં કહેશું કે ભાઈ દાણા ફોડે છે કે પાછળ વધારે કાઢે છે દોડી, તો એ બધા માટે શું કરવું, બરાબર, એના શું શું રસ્તા હોય એની વિશે પણ આપણે વાત કરીશું। પહેલાં તમને કટર જારી વિશે કહી દઉં, તો આપણે આ મલ્ટી ક્રોપ થ્રેસર છે ને આમાં કટર જારી હું 8 mm એક રાખું છું અને બદલાવતો જ નથી, 8 mm એટલે કેવી તમને બતાવી દઉં, નજીક લઈ આવો ભાઈ। જો આ 5 આની સાદો બોલ્ટ છે એ આસાનીથી અંદર જતો રહે છે આમાં, જુઓ, એટલે આપણે આમાં આવી જારી હોય આ બોલ આવી જાય 5 આની બોલ્ટ એવી રીતે એવી જે પોડી જારી હોય એમાં હું રાખું છું, બરાબર। અને હું તમને ખાસ જણાવી દઉં કે મારે આમાં આ થ્રેસર હાલતું હોય ને એટલે અમુક ખરામાં એવું થાય કે પાછળ વધારે દોડી કાઢે, અમુક ખરામાં એવું થાય કે જરાય નથી કાઢતી દોડી, બરાબર, પણ હું વારંવાર ચેન્જ નથી કરતો, પાછળ વધારે દોડી કાઢતું હોય ને તો એક માણસને વધારે રાખી દઉં જે રિટર્ન પાછું નાખવા માંડે, બરાબર। વારંવાર સમજો કે કલાક એકના બે કલાક ને 3 કલાકના ને એવો ખરા હોય છે, અને વારંવાર આમાં મલ્ટી ક્રોપ થ્રેસરમાં આપણે જારી બદલાવવી અઘરી લાગે, એની માટે જો સ્પેશિયલ એરંડાનું થ્રેસર તમારે હોય ને તો 2 જ મિનિટમાં એક જણું જારી બદલાવી લે, અહીંયા સીધી ખેંચી જ લેવાની હોય છે, એટલે હું આમાં બદલાવતો નથી। અને ઘણા મિત્રોને એવું પ્રશ્ન આવે છે કે ભાઈ મારે પાછળ દોડી બહુ કાઢે છે, તો જે ખરામાં દોડી બહુ કાઢતો એ ખરામાં માણસ એક વધારે રાખી દેવાનું, પછી સેટિંગ ફેરવવા નહીં રાખવાના। અને દોડી ઓછી કેમ આવે એને તમને કહું,
એક તો કીધું કે કટર જારી સાંકડી કરો તો પણ એમાં દાણા ભાંગવાની શક્યતા રહેતી હોય છે અમુક જગ્યાએ, અને બીજું એક કે જારીને અને કટર જારીને બેની વચ્ચે અંતર ઘટાડો તો દોડી ઘટે, પણ અંતર ત્યાં સુધી ઘટાડવાનું કે ભાંગે નહીં, અથવા તો બે બાખસના ખોખા આવી જાય એટલું અંતર તો રાખવાનું જ બરાબર, નકર એરંડા ભાંગશે. અને અમુક મિત્રોને એવું થતું હોય કે દાણા ભાંગે છે તો કટર જારીની ને વચ્ચે બેની વચ્ચે અંતર વધારો, અને એ છતાંય ન થાય તો કટર જારી થોડીક મોટી નાખો એનાથી, વધારે મોટી નહીં થોડીક બરાબર. તો આ તો એને ભાંગવાનું સોલ્યુશન. હવે બીજી વાત કરીએ આપણે કે આ પટ્ટા કઈ રીતે ફિટ કરવા. તો જો આ પટ્ટા છે લોખંડના, આપણે 8 ખપારી વાળું થ્રેસર છે આ બરાબર. જો આને ખપારી કહીએ છીએ અમે, આ જે છે અને એક ખપારી બરાબર છે. આ ફિક્સ મારેલા છે બોલ્ટ, આ ખીલા છે એ વેલ્ડિંગ કરેલ છે, અને આ એક પટ્ટી આવે છે બ્લેડોની લાઈન. જો આ ખપારીમાં અહીંયાથી બધી જ બ્લેડો છોડાવી નાખી છે, અને બ્લેડોનું જે આ નાખવું હોય એમાં એની જગ્યાએ આ લોખંડનો પટ્ટો ફિટ થઈ ગયો છે બરાબર. ઘણા મિત્રોને એવું હોય છે કે આની ઉપર પણ ફિટ થતા હોય છે અહીંયા બરાબર, તો પણ ચાલે. અને અમુક મિત્રોને જો આપણે આ બીજું થ્રેસર છે નટરાજનું, એમાં આ રીતે છે આખી આખી ખપારી નીચેથી ખુલી જાય જો મેઇન બોલ્ટમાંથી બરાબર, અને એની જગ્યાએ આ લાગી જાય આખે આખું. તો આ રીતે હોય તો પણ ચાલે, અને ખાસ યાદ રાખવાનું કે આ પટ્ટો જો આ ટાઈપનો છે, આમાં બતાવો તો નજીકથી જો આ ધાર છે એ ફરતી હોય એ બાજુ ઉપરની બાજુ રાખવાની બરાબર, એટલે કે દાખલા તરીકે આમ ફરે છે આમ, તો આને ઉપર રાખવાની. અને જો આપણે આમાં પણ છે આ થ્રેસર આમ ઊંચું આમ ફરે છે આમ, તો આ ઉપર રાખેલું છે બરાબર. આ રીતે આના પટ્ટા હોય છે, જે કંપનીમાંથી તમે નવું લીધું હોય તેવો ભેગા આવ્યા હોય, અને કોઈ મિત્રોને અહીંયા કરાવવો હોય તો આ રીતે આ ટાઈપના કરાવી શકો છો બરાબર. અને હજી એક તમને બીજું કહું ભાંગવાનું, કે ભાંગવાનું શું કારણ હોય, તો કે આ જે છે આ બરાબર, એનાથી પટ્ટો બહારે રહેવો જોઈએ અથવા એના રેવલમાં રહેવો જોઈએ, એનાથી અંદર ના રહેવો જોઈએ. લોખંડનો પટ્ટો છે પાટો જે એ આ સરિયાવની અંદર ના રહેવો જોઈએ, એની બહારે અથવા એનાથી રેવલ રહેવો જોઈએ, કારણ કે એની અંદર રહીએ તો પછી આનું કામ આપી જાય કે આ અડી જાય બરાબર. આ એમાં એરંડામાં અડે એટલે ભાંગવાની શક્યતા રહીએ તમે જે કટર હેઠા ઉચી કરો ત્યારે. એટલે આ જે પાટો ફિટ કરો તમે જે લોખંડનો, એ આની બારોબાર રહીએ અથવા એની રેવલ રહેવો જોઈએ, એનાથી અંદર ના રહેવો જોઈએ, હેઠો આમ નીચો ના રહેવો જોઈએ બરાબર. હવે એવું થાય કે અમુક જગ્યાએ રેડી હાલતું હોય બરાબર. આપણું આ થ્રેસર છે એ આપણે અહીં ચાલુ કર્યું ખડામાં, અને ચાલુ કર્યું તો 15-20 મિનિટ કે અડધી કલાક સારું આવેલું, પછી ભાંગવાનું થોડુંક વધતું ગયું. તો શું કારણ હોઈ શકે એકને ખડામાં ભાંગવાનું, તો કે આની અંદર પથ્થર આવી ગયા હોય. એરંડા નીચે નાખેલો હોય અમારે તો આ બાજુ બહુ પથ્થર આવી જાય છે, એટલે આની અંદર પથ્થર આવી ગયા હોય, એટલે પથ્થર એ જારીને જામ કરે ડ્રમમાં અંદર ભેરા ફરતા હોય ભટકાતા હોય, એટલે વારંવાર આ જે સુકડું હોય એને ઊંચું કરી અને પથ્થરનો નીચે ઢગલો કરી દેવા થઈ જાય, અને જારીમાં પણ પથ્થર આવી ગયા હોય બરાબર. તો જારીમાં પથ્થર આવી ગયો હોય તો તમને નજીકથી બતાવું, બતાવો તો અંદરનું. જો આ રહ્યો ને જારી બંધ થઈ જતી હોય છે બરાબર, તો આપણે શું કરીએ છીએ જે આ રીતે હથોડી રાખી, આ રીતે હથોડી જે આ કટર જારીમાં મારી, અને જો આ પથ્થર અમુક નીચે સાવ તરીએ વહી જાય ચાઇણામાં ને આ અમુક આની ઉપર પડી જાય. જો આ રહ્યા બતાવો, આ પથ્થર આપણે હાથેથી વીણી અને બહારે કાઢી લેવા જોઈએ થોડીક વારે. બહુ પથ્થરવાળું હોય તો આ રીતે કરવું પડે, નહીં તો તમારા દાણા વધારે ભાંગતા જાય છે એરંડામાં. તો આવું થાય છે, અને એટલે જ હું તો બધાને કહેતો જ હોય છે કે મલ્ટીક્રોપ થ્રેસરમાં બને ત્યાં સુધી બહુ ચાલુ ના કરાય તો સારું એરંડામાં, કારણ કે બહુ પથ્થર અમુક જગ્યાએ મોટા મોટા આવી જાય તો થ્રેસરના જે ખપારી છે એ મળડાવી શકે છે, સેટિંગ બગાડી શકે છે. આપણી કટર જારી ખાસ કટર જારીનો માપ ફેરફાર કરી નાખે 8 mm હોય ને તો પછી એક સરિયો 7 mm નો થઈ જાય ને એક સરિયો 9 mm નો થઈ જાય, કારણ કે પથ્થર અડીને સાંકડા પોડી થઈ જાય, એટલે પછી જે બીજા પાકમાં આપણે હાંકવા જઈએ ને તેનું રિઝલ્ટ સારું ના મળે બરાબર છે. તો આવું થતું હોય છે. હવે આપણે આ ડ્રમની તમને બધી જ વાત સમજાવી દીધી, છતાંય કોઈ ખેડૂત મિત્રને હજી સમજાણું ના હોય તો આપણે કોમેન્ટ કરજો અથવા ફોન કરજો, આપણા નંબર આપેલા છે એમાં તમને સમજાવશું બરાબર. હવે આપણે ચારણાઓની વાત કરીએ. તો અહીંયાથી આપણે રેતીનો ચારણો બદલે છે બરાબર. રેતીના ચારણામાં આપણે 5 નંબર અથવા 6 નંબર જે તમારી પાસે હોય તે ચડાવી શકો છો. 6 નંબર હોય તો 6 નંબર ચડાવી દેવાનો, 5 હોય તો 5, અથવા તો તમારા થ્રેસરમાં જે પણ રેતીનો ચારણો સૌથી મોટામાં મોટો હોય એ ચડાવી દેવાનો, જેથી વધારે ધૂળ અને વધારે ભૂકી ને બધું ત્યાં નીકળી જાય બરાબર, એટલે આપણે સુપડીમાં ધૂળ ઓછી આવે.
જો કે આવતી જ નથી આ થ્રેશરમાં તો બધું નીકળી જાય છે ચારણા મોટા હોવાના કારણે હવે વાત કરીએ આપણે મોટા ચારણાઓની તો હું તમને જણાવી દઉં કે બે ચારણા વાળું તમારે થ્રેશર હોય તો કોઈ પ્રશ્ન નથી પણ જો ત્રણ ચારણા વાળું થ્રેશર હોય તો હું ત્રણ ચારણા ચડાવતો નથી કારણ કે એની કંઈ મને જરૂર લાગતી નથી બરાબર તો વાત કરું તો કે ઉપલો ચારણો છે 11 નંબર અને એનાથી નીચે એને વચ્ચે કાંઈ ચડાવતો નથી અને એનાથી નીચે 10 નંબર હવે સાઈડના ચારણાઓની વાત કરું તો ઉપરનો ચારણો છે 10 નંબર અને નીચેનો છે 11 નંબર બરાબર આ રીતે હું ચારણા ચડાવું છું હવે તમારે એવું થાય કે આ મેં કીધું એ ચારણા તમે ચડાવ્યા બરાબર અને દોડી આવે છે અથવા કોઈ ખેડૂત મિત્રની દોડી આવતી હોય દોડી એટલે આ ઉપર કવરવાળી આને અલગ અલગ રીતે એરિયામાં બધા જ એરિયામાં ઓળખતા હોય છે બરાબર તો એવું જો સુપડીમાં આવતું હોય આપણે દાણા ભેગું ચોખ્ખો માલ ભેગું તો શું કરવું તો બે ત્રણ પ્રશ્ન હોઈ શકે એક તો તમારો ચારણો મોટો હોઈ શકે મેં કેમ કીધું કે 10 11 10 નંબરનો ચારણો તમારે મોટો પડતો હોય તો પછી એને ફેરવવાનો નહીં બદલાવવાનો કઈ રીતે હું તમને કહું આ ઉપલા ચારણાને બદલાવવાનો નહીં નીચેનો જે તમે 10 નંબર નાખો છે ને એની જગ્યાએ 9.5 અથવા 9 જે તમારી પાસે હોય જે હાલતો હોય બરાબર એ તમે નીચે બદલાવશો એટલે દોડી જે સુપડીમાં જવાની હતી ને જાતી હતી ને એ દોડી અહીંયા પાછળ બધી આવવા મળશે નાનકડી બરાબર અથવા અહીંયા પણ બદલાવી શકો છો તમે 9 અથવા 9.5 10 ની જગ્યાએ તો એ આ સુપડીમાં આવવા મળશે અને અહીંયાથી રિટર્ન નાખવા મળશે અને ખાસ બીજું તમને જણાવી દઉં કે અહીંયા જેટલી દોડી નીકળતી હોય ચાલુમાં ખડે ખડે અલગ અલગ રીતે દોડી નીકળતી હોય છે વધઘટ તો જેટલી પણ દોડી અહીંયા નીકળતી હોય ને એ સ્ટોક નહીં થવા દેવાનો એક માણસ ફરજિયાત રાખી દેવાનો બરાબર સ્ટોક નહીં થવા દેવાનો ચાલુમાં જે એરંડા ઓરાતા હોય મેન ઢગલો ઓરાતો હોય એની સાથે રિટર્નમાં ચાલુ જ રખાવવાનું ઓરવાનું તો જ રિઝલ્ટ સારું મળશે અને લગભગ તો બધા ખેડૂત મિત્રો જે હાંકતા હોય એને તો કંઈ શીખવાડવાની જરૂર નથી એ તો એને ખબર જ હોય છે કે દોડી પાછળથી હાલે નહીં પણ જે મિત્રો નવા છે અને સેટિંગ ક્યારેય જોયું નથી અથવા ક્યારેય એરંડામાં હાંકેલ નથી એને ખાસ જણાવી દઉં કે આ દોડી સાથે વધારે કાઢે તો માણસ રાખી જ દેવાનો જેટલું કાઢે એ પ્રમાણે બરાબર અને વધારે કાઢે તો અમુકમાંથી સેટિંગ થાય છે મેં મુજબ કીધું એ મુજબ અતિશય કાઢતી હોય તો બરાબર અને તમે વિડીયામાં જોજો આપણે આગળ આ વિડીયો તમને સમજાવી દઉં પછી આગળ ચાલતાનો વિડીયો તમને બતાવી દઈશ જેથી તમને અંદાજ આવે કે ભાઈ કઈ રીતે પ્રેશર હાલે છે બરાબર તો આ તમને ચારણાનું પણ સેટિંગ સમજાઈ ગયું હશે બાકી તો હવામાં તો એવું બધું કાંઈ છે નહીં આ જે હવાના પડદા છે હવાના પડદા એટલા રાખવાના કે જે ફોતરી હોય ફોલી નાખતી હોય ફોતરી ઉપરની જે આવી આ જે ખાલી ફોતરી હોય એ બધી ભૂંગરામાં ઉપડી જવી જોઈએ અને ફોરા દાણા એટલે કે જે થોથ દાણા કહીએ આપણે એરંડામાં થોથ દાણા થયા હોય અંદર મીંજ ના હોય જે તેલ અંદર જે માલ હોય એરંડામાં આપણે આમ દાણો ચીપે તો ચીપે જાય જે ખોટા દાણા હોય તો ભૂંગરામાં જવાના જ છે એને બંધ કરવાની કોઈ કોશિશ જ ના કરતા એ તો કદાચ ગમે એવું થ્રેશર અથવા હલર અથવા ગમે એમાં કાઢશે ઉડીને જવાના જ છે ઉપર તો એ તો જવાના જ છે અને આ ફોતરી બધી ઉપાડી લઈએ એટલા જવા આટલી હવા રાખવાની સાચો દાણો ના ઉપડે ત્યાં સુધી હવા રાખવાની એ તો તમે જોવો એટલે તમને અંદાજ આવી જાય કે ભાઈ આપણા સાચા દાણા ઉપડે છે તો સાચો દાણો ના ઉપડે ત્યાં સુધીની આપણે પડદાને હવા રાખવાની પડદાને નીચા કરો ફરતી બાજુથી એટલે હવા વધે અને પડદાને ઊંચા કરો એટલે હવા ઘટે અને સાઈડમાં જે બારીઓને આન તેન થ્રેશરમાં આવતી હોય એ કાંઈ ખુલ્લી રાખવાની એરંડામાં જરૂર નથી બધી બાજુથી બંધ જ કરી દેવાનું બરાબર છે અને બીજું એક તમને જણાવી દઉં કે એલિવેટરવાળા થ્રેશર હોય કોઈ પાસે તો આપણે આ એલિવેટર ચાલુ રાખીએ છીએ આમાંથી પાછો રિટર્ન માલ વયો જાય છે ચારણામાં દાણાનું એલિવેટર આપણે એવું લાગ્યું કે સુપડીમાં જે માલ આવે છે એના કરતાં દાણાનું એલિવેટર ચાલુ રાખીએ તો 2-5% નુકસાન થતું એવું લાગ્યું બરાબર અથવા તો જે સુપડી હોય અહીંયા રાખેલી એની નીચે એરંડાની ભૂકી જેવું જામી જાય છે અને તેલ જેવું થઈ જાય છે એટલે એવું લાગ્યું કે ભાઈ કદાચ એરંડાને નુકસાન જ થતું હશે એટલે આપણે આને હું તો બંધ કરી દઉં છું તમારે જો હાલતું હોય તો હાંકવાનું નકર આને બંધ કરી શકો છો અને અહીંયા તગારા લઈ લેવાય જો નુકસાન થતું હોય તો બંધ કરવું જ પડે બરાબર કારણ કે આ વાટકાવાળું એલિવેટર છે આ અને આ થ્રેશર એરંડા માટે સ્પેશિયલ નથી મલ્ટીક્રોપ થ્રેશર છે તો આ રીતે હતું આપણે મલ્ટીક્રોપ થ્રેશરમાં એરંડાનું સેટિંગ જો હજી કાંઈ હું સમજાવવામાં અથવા કાંઈ વસ્તુ ભૂલાઈ ગઈ હોય આપણે કહેવામાં કે ભાઈ આનું પ્રોબ્લેમ આમ થાય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો જેનો હું તમને વિડીયોમાં અવશ્ય જવાબ આપીશ તો હવે આગળ જોઉં આપણે આ સેટિંગ કર્યું એનું રિઝલ્ટ કેવું છે ચાલતો વિડીયો પણ જોઈ લ્યો આગળ તમે જે આપણે એરંડામાં સેટિંગ બતાવ્યું એ જ સેટિંગમાં જોવો હવે આપણે ચાલતું બતાવીએ છીએ તો હવે આપણે ફક્ત રિઝલ્ટ જોવાનું છે આગળ તમને બધું જ મેં સમજાવી દીધું છે કે આપણે કયું સેટિંગ રાખેલું છે એ જ સેટિંગમાં અત્યારે આપણે એનું રિઝલ્ટ જોવાનું છે
જો આ રીતે ઓર થઈ રહ્યો છે થ્રેસર માં અને હવે આગળ વાત કરીએ તો આ છે કાંધાનું એલિવેટર જે અમુક ડોડી અને ફોરા દાણા ઉપાડીને પાછું ચારણામાં નાખી દઈએ છે અને અહીંયા જે ડોડી આવે છે ત્યાં એક માણસ સ્પેશિયલ બેસાડીને રાખ્યો છે જે ડોડી જેવી થાય તરત સ્ટોક નહીં થવા દેવાનો જેટલી પણ થાય એટલી સાથે નાખી દેવાની તો જ થ્રેસરમાં રિઝલ્ટ સારું આવે અને ડોડી ભેગી ના થાય અને હવે કાઢવાની સ્પીડની વાત કરીએ તો આટલો આ રીતે કાઢે છે સારી એવી એવરેજથી જે રીતે આપણે જેટલા કાઢવું હોય તમને આગળ સેટિંગમાં બતાવ્યું એ રીતે આપણે એનું સેટિંગ કરી શકીએ છીએ જો અહીંયા આટલી ડોટી કાઢે છે અમુક જગ્યાએ આનાથી પણ ઓછી કાઢે અમુક જગ્યાએ આનાથી ડબલ પણ કાઢતી હોય છે અમુક ફાળામાં બરાબર છે કલાકની એવરેજની વાત કરીએ તો આપણે આ થ્રેસરમાં કલાકે 50 મણથી 100 110 મણ સુધી કાઢેલ છે બરાબર અને મિનિમમ જનરલ એવા 100 મણવાળા તો આખા વર્ષમાં કે આખી સિઝનમાં 2-4 ખરા એવા હોય કે ત્યાં નીકળી હોય બાકી રેગ્યુલર જો વાત કરીએ તો 70 મણની આજુબાજુમાં કલાકે એવરેજ આવે છે 80 મણ આવે છે અમુક જગ્યાએ 50 મણ પણ કાઢે છે બરાબર આ છે રજોટ નીકળે છે અહીંયા જો માટી અને ઝીણી ભૂકીને બધું અહીંયા નીકળી જાય છે ₹1050 ઉપર તો આ હતું આપણે એરંડાનું સેટિંગ અને એનું રિઝલ્ટ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવા જ આવનારા વિડીયો આપણે આપણી ચેનલ ઉપર મૂકતા રહીશું